हेलो विद्यार्थी मित्रों, अपने यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। आजे अपने विज्ञान अने टेक्नोलॉजी में धोरण 10 नी अंदर प्रकाश विषय भणवाना छे। हवे प्रकाश एटले शुं? तो के आपणे बधा जने ख्याल छे के कोई पण वस्तु ने आपणे जोवा माटे प्रकाश जरूरी छे, केम के ज्यारे कोई पण वस्तु उपर प्रकाश पड़े छे त्यारे एनी उपर प्रकाश आपात थवाना कारणोसर ते वस्तु आपणे प्रज्वलित अथवा तो जोई शकीए छे। तो हवे प्रकाश माटे सौथी प्रथम आपणे लेशुं प्रकाश नी व्याख्या थी शरूआत करीए। तो पेला प्रकाश कोने केवो जोईए? तो के प्रकाश नी व्याख्या एटले शुं आपी सके? तो के आपणी आंखमां संवेदना उपजावता वीज चुंबकीय विकिरण ने प्रकाश कहे छे। लखी आपणे आपणी आंखमां संवेदना उपजावता वीज चुंबकीय विकिरण ने प्रकाश कहे छे। चलावे विद्यार्थी मित्रों, प्रकाश एटले शुं? तो के अपनी आंख नी अंदर जे संवेदना उपजावे, दाखला तरीके अपने ऊपर सूर्य ना प्रकाश पड़े एटले आंख थोड़ी कंजाई जाए, तो के संवेदना उपजावे तेने तेवा वीज चुंबकीय विकिरण ने शुं कहीशुं आपणे? प्रकाश कहीए छीए। प्रकाश ए बिन यांत्रिक तरंग छे। क्यों तरंग छे? बिन यांत्रिक तरंग छे। आथी प्रकाश ने कोई पण माध्यम नी जरूरत नथी रहती। प्रकाश ना प्रसरण माटे माध्यम नी जरूर नथी। એટલા માટે થઈને પ્રકાશને જયારે કોઈ પણ માધ્યમથી પ્રસરણ કરવું હોય તો એ સહેલાઈથી થઈ શકે છે। દાખલા તરીકે આપણે વિચારીએ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ એમસીક્યુમાં આવી શકે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો છે? તો કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, જે કોઈ માધ્યમમાં પ્રસરણ પામે ત્યારે ઘટે છે। ઉઠી જાય કે જ્યારે કોઈ માધ્યમની અંદર પ્રસરણ પામે ત્યારે શું થઈ જાય છે? તો કે ઘટી જાય છે। એનું એક ઉદાહરણ લઈએ આપણે, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ। દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ માટે વાત કરીએ કે જ્યારે માધ્યમમાં પ્રકાશનું કિરણ આવે, પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી કોઈ માધ્યમમાં પ્રવેશ ત્યારે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી થઈ જાય? 4×10⁻⁷ મીટર થી 8×10⁻⁷ મીટર જેટલી મૂલ્ય થાય છે। કેટલું મૂલ્ય હોય છે? આટલું ઓછું મૂલ્ય થઈ શકે છે, બરાબર? જો ફરીથી આ સમજાવો પછી હજી આની અંદરનો ટોપિક લઈએ। તો પેલા પ્રકાશ, પ્રકાશ એટલે શું? તો કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વીજ ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે। દાખલા તરીકે આપણે એમ કહીએ કે આખું વિશ્વ છે, સવારમાં આપણે આખી રાત્રિના અંધકારમાં આપણે કોઈ જોઈ શકતા નથી, અને જેવો સવાર પડે એટલે કે સૂર્યનો પ્રકાશ પડે છે એટલે સૂર્યના પ્રકાશના કારણે બધું પ્રજ્વલિત થાય છે। તો કે એ જવાબદાર કોના કારણોસર થયો? તો કે પ્રકાશના કારણોસર થાય। તો આપણે કીધું કે પ્રકાશ એટલે શું? તો કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વીજ ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે। પ્રકાશ એ બિન યાંત્રિક તરંગ છે, એટલે એની માટે કોઈ તરંગ છે એ બિન યાંત્રિક છે। તરંગના કેટલા પ્રકાર? બે પ્રકાર, એક યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ। યાંત્રિક તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂરિયાત હોય, જ્યારે બિન યાંત્રિક તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી નથી।
આથી પ્રકાશના પ્રસરણ માટે માધ્યમની જરૂરિયાત હોતી નથી. જેના કારણોસર શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો છે? ખૂબ જ વધારે. જુઓ, 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, જે કોઈ માધ્યમમાં પ્રસરણ પામે ત્યારે ઘટી જાય. એટલે જેવું એ શૂન્ય અવકાશમાંથી હવામાં આવે એટલે એનો વેગ છે એ કેવો થઈ જશે? ઘટી જશે. પેલા આટલો હતો, એમાંથી અચાનક છે એ ઘટી જાય છે. આપણે દાખલા તરીકે પ્રકાશનું કિરણ જયારે શૂન્ય અવકાશમાંથી કોઈ માધ્યમમાં પ્રવેશે ત્યારે દ્રશ્ય પ્રકાશ, જો આપણી વાત કરું છું કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી થઈ જાય? 4×10⁻⁷ મીટર થી 8×10⁻⁷ મીટર જેટલી મૂલ્ય જેટલી ઓછી થઈ જાય. કોની વાત કરીએ આપણે? આ ફરીથી કહું છું, આ વાત આપણે થઈ છે કોની માટે? દ્રશ્ય પ્રકાશ માટે. એની વાત કરી છે અમે, આ દ્રશ્ય પ્રકાશ માટે વાત કરી. હવે આપણે એમ કહીએ કે કિરણ કોને કહેવું જોઈએ? તો કે આપણે વાત કરીએ કિરણ, તો કે કિરણ એટલે કે શું? તો કે કિરણની વાત કરીએ તો કે પ્રકાશનું એક બિંદુથી બીજા બિંદુને જોડતા માર્ગને કિરણ કહે છે. બરાબર, આપણે દાખલા તરીકે કહીએ કે પ્રકાશને એક બિંદુથી બીજા બિંદુને જોડતા માર્ગને શું કહેવામાં આવે છે? કિરણ કહેવામાં આવે છે. પ્રકાશના એક બિંદુથી બીજા બિંદુને જોડતા માર્ગને કિરણ કહે છે. દાખલા તરીકે પ્રકાશનું ઉદગમ સ્થાન છે, એનાથી કોઈ પણ એક બિંદુ છે તે વચ્ચેના જોડતા માર્ગને શું કહેવામાં આવે છે? કિરણ કહે છે. હવે આપણે જોઈએ આગળ પ્રકાશના મૂળભૂત ગુણધર્મોની વાત કરીએ. પ્રકાશના મૂળભૂત ગુણધર્મો માટે આપણે એવો વિચાર કરીએ કે કોઈ પ્રકાશ છે બે માધ્યમને છૂટી પડતી સપાટી પર આપાત થાય છે. દાખલા તરીકે હું બે માધ્યમ લઈ લઉં, વીજળીનું માધ્યમ છે, હું પાણી લઈ લઉં છું. હવે આની ઉપર આપણે જયારે પ્રકાશ આપાત થાય છે, આ લંબ દોરેલો છે, સપાટી પર દોરેલો લંબ છે. હવે જયારે આપણે પ્રકાશ આપાત કરીએ છીએ, શું થાય? કોઈ સપાટી ઉપર પ્રકાશ આપાત થાય છે તો એ પ્રકાશનું બે વસ્તુ બને. એક તો કે પરાવર્તન થઈ જાય, બીજું તો કે વક્રીભવન થાય, અને ત્રીજું એ પ્રકાશમાં રહેલી ઉષ્માનું શોષણ થાય. જ્યારે જો આપણે કહીએ, પહેલી વસ્તુ કહીએ કે જ્યારે પ્રકાશને બે માધ્યમ છે, એક માધ્યમ આપણે લઈએ તો અત્યારે અમે વાત કરી હવા અને બીજું પાણીની વાત કરું છું. શું કરીએ આપણે? બે માધ્યમ લીધા, હવા અને પાણી ને છૂટી પાડતી સપાટી પર આપાત કરવામાં આવે. આપાત કરતા પરાવર્તન, બરાબર, પછી આંશિક વક્રીભવન, અને શોષણ થાય છે. ખ્યાલ આવ્યું કે જ્યારે આપણે પ્રકાશના ને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત કરવામાં આવે છે ત્યારે કેટલી વસ્તુ બને? તો કે એક પહેલું તો કે પરાવર્તન, બીજું તો કે વક્રીભવન, અને ત્રીજી વસ્તુ તો કે શોષણ થઈ શકે છે. હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી ઉપર પરાવર્તન જ વધારે થાય. સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી પર પરાવર્તન થાય છે. જો માધ્યમો પારદર્શક હોય તો વક્રીભવનની શક્યતાઓ રહી શકે, પણ પોલિશ કરેલી જ વસ્તુ હોય, દાખલા તરીકે આપણો કાચ, એ સંપૂર્ણ પોલિશ છે, તો જ્યારે એની ઉપર પ્રકાશ પડે છે તો ત્યારે શું થઈ શકે છે? માત્ર અને માત્ર પરાવર્તનની જ ઘટનાઓ બને છે. પછી વાત કરીએ આપણે. હવે જયારે આપણે એમ કહીએ છીએ કે વક્રીભવન થાય, પરાવર્તન થાય, તો ત્યારે આપણને ખ્યાલ આવે છે તો શું થઈ શકે? તો કે પ્રતિબિંબ મળી શકે કોઈ વસ્તુનો.
બરાબર, તો ત્યારે શું મળી શકે છે આપણે? કોઈ વસ્તુ છે તેનું પ્રતિબિંબ મળે. જ્યારે કોઈ વસ્તુ ઉપર પ્રકાશ આપાત થાય તો ત્યારે શું મળશે? પ્રતિબિંબ. પ્રતિબિંબના બે પ્રકાર છે, આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ. હવે પેલા તો પ્રતિબિંબની વ્યાખ્યા શું થઈ શકે એ વિચારીએ. પ્રતિબિંબની વ્યાખ્યા એટલે કે જ્યારે કોઈ વસ્તુને ઉપર, એક પદાર્થ પર પ્રકાશનું કિરણ પડે છે, એટલે દાખલા તરીકે લખું છું પછી કે એક પ્રકાશ પર, એક પદાર્થ ઉપર એક પ્રકાશનું કિરણપુંજ પડે છે, એ કિરણપુંજને પાછા વળવાની ઘટનાથી જો શુક્ર એની ઉપર અથડાય અને પાછા આવીને જે બિંદુએ બધા કિરણો ભેગા થાય તે બિંદુને શું કહેવામાં આવે છે? પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવામાં આવે છે. જ્યારે એક બિંદુ પર કિરણોનો સમૂહ આપાત કરતા તેનું પરાવર્તન અથવા વક્રીભવન થઈ જે બિંદુએ કિરણોનો સમૂહ ભેગા થાય તે બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. એટલે આપણે એ બિંદુને શું કહી શકીએ? તો કે પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહી શકીએ. જ્યારે આપણે આખો એક કિરણોનો સમૂહ છે, એક કોઈ પણ વસ્તુ ઉપર આપણે આપાત કરીએ, એટલે કે કોઈ બિંદુ છે અથવા તો કોઈ દાખલા તરીકે તમારી ટેક્સ્ટબુક છે, ટેક્સ્ટબુક ઉપર બધા કિરણોનો સમૂહ પાડીએ અને એ ત્યાં અથડાય અને પરાવર્તન અથવા વક્રીભવન પામી અને જે બિંદુ એ બધા જ ભેગા થાય એટલે કે પુસ્તકનું પ્રતિબિંબ મળે, તો એને એક બિંદુનું બીજા બિંદુએ શું કહેવામાં આવે છે? પ્રતિબિંબ કહેવામાં આવે છે. હવે પ્રતિબિંબના મેં બે પ્રકાર કીધા, એક આભાસી અને એક વાસ્તવિક. તો વાસ્તવિકની પહેલા વાત કરું તો વાસ્તવિક, વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું? તો કે જે પ્રતિબિંબ માટે વાસ્તવમાં કિરણો ભેગા થતા હોય તેવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. ખ્યાલ આવ્યું? વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું? વાસ્તવમાં ભેગા થાય. તો આભાસી એટલે શું? જેને આપણે આભાસ કરીએ. વાસ્તવમાં ભેગા થતા ન હોય પરંતુ શું કરીએ આપણે? કિરણોને લંબાવીને વાસ્તવમાં કિરણો ભેગા ન થતા હોય પરંતુ ભેગા થતા હોય તેવો ભાસ થાય તો તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. ચલો, તેવા પ્રતિબિંબને આપણે કેવું કહીશું? આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય, જ્યારે આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. લખીએ આપણે અહીંયા કે વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, જ્યારે આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ફરીથી એક વાર રિપીટ કરું છું કે પ્રકાશના મૂળભૂત ગુણધર્મની અંદર આપણે વાત કરીએ તો કે જ્યારે આપણે કોઈ બે માધ્યમો છે એની ઉપર પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ ત્યારે શું બને છે? તો કે જ્યારે પ્રકાશને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત કરતા તેનું એક પરાવર્તન થાય. દાખલા તરીકે આપાત કિરણ છે, અહીંથી આપણે આપાત કર્યું
एनु एक परावर्तन बने अने बीजू थई सके छे वक्रीभवन। आपातकर्ता तेनो परावर्तन आंशिक वक्रीभवन अने शोषण थाय छे अने बीजू तो के पानी नी अंदर शोषण थाय छे जेना कारणे पानी नी सपाटी छे ए गरम थवाना कारणे पानी नी बाष्पीभवन थाय छे। संपूर्ण पॉलिस्कारीयनी सपाटी छे एनो शुं थाय तो के संपूर्ण परावर्तन थई सके छे। ज्यारे पछी वात आपणे करीए के प्रतिबिंब कोने कहेवामां आवे तो के ज्यारे एक बिंदु पर किरणों नो समूह आपात करता ज्यारे किरणों नी उपर आपात थाय अने तेनो परावर्तन अथवा तो वक्रीभवन थईने जे बिंदु ए किरणों नो समूह भेगा थाय ते बिंदु ने शुं कहेवामां आवे प्रथम बिंदु नो शुं कहेवामां आवे छे प्रतिबिंब कहे छे। प्रतिबिंब ना बे प्रकार छे वास्तविक अने आभासी। वास्तविक एटले के वास्तवमां जे प्रतिबिंब मळे एटले के जे शुं कीधुं जे प्रतिबिंब माटे वास्तवमां किरणों भेगा थता होय तो तेवा प्रतिबिंब ने वास्तविक कहेवाय पण किरणों भेगा न थता पण पात्र भास थतो होय के अहींया भेगा थशे तो एवा प्रतिबिंब ने शुं कहेवामां आवे छे आभासी प्रतिबिंब छे। हवे याद राखो के वास्तविक प्रतिबिंब छे पडदा उपर झीली शकाय छे ज्यारे आभासी प्रतिबिंब पडदा उपर झीली। चलो विद्यार्थी मित्रों हवे पछीनो टॉपिक छे प्रकाશનું પરાવર્તન। પ્રકાશનું પરાવર્તનનું ની વાત કરીએ તો આપણે ખબર છે કે સંપૂર્ણ આપણે વાત કરીએ તો કે સંપૂર્ણ અંધકાર પછી જ્યારે પ્રકાશ આપાત થાય છે કોઈ સપાટી ઉપર અને સપાટી ઉપર પડવાના કારણોસર આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ। દાખલા તરીકે સોળે કળાએલો ખેલેલો છે જે ચંદ્ર છે તો કે ચંદ્ર છે એ ઉપર પ્રકાશિત થાય છે પણ એ પોતાનો પ્રકાશ નથી એ પણ પરાવર્તનના કારણે છે કે જ્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે છે અને ચંદ્ર ઉપરથી જ્યારે આપણી આંખમાં પડે છે ત્યારે આપણે સોળે કળાએ ખેલેલો ચંદ્ર છે એને જોઈ શકીએ છીએ। તો કે આપણે પહેલા વાત કરીએ પ્રકાશનું પરાવર્તન તો કે પ્રકાશના પરાવર્તનની વ્યાખ્યા શું કહી શકે કે જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશને આપાત કરતા પાછા વળવાની ઘટનાને શું કહેવામાં આવે છે પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે। કે જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશના કિરણોને આપાત કરતા પાછા ફરવાની ઘટનાને પરાવર્તન કહે છે। ખ્યાલ એવો કે જ્યારે કોઈ વસ્તુ ઉપર પ્રકાશના કિરણોને આપાત કરતા તેની પાછા વળવાની ઘટના છે તેને શું કહેવામાં આવે છે પરાવર્તન કહે છે। પરાવર્તનના બે પ્રકાર છે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન। પહેલા આપણે જોઈએ નિયમિત પરાવર્તન અને પછી વાત કરીએ અનિયમિત પરાવર્તન। તો પહેલા વાત કરું હું નિયમિત પરાવર્તન। નિયમિત પરાવર્તનની વાત કરીએ તો સંપૂર્ણ અને જો સાંભળજો સંપૂર્ણ ચળકાર ધરાવતી લીસી સપાટી પર કોઈ ચોક્કસ દિશામાંથી પ્રકાશના કિરણો આપાત થાય અને કોઈ ચોક્કસ દિશામાં પરાવર્તન પામી અને એક જ દિશામાં જાય તો ત્યારે તેવા પરાવર્તનને કેવું કહીશું આપણે નિયમિત પરાવર્તન કહીએ છીએ। દાખલા તરીકે હું અહીંયા અરીસો લઉં બરાબર અરીસા પર કોઈ ચોક્કસ દિશામાંથી અહીંથી પ્રકાશને આપાત કરવામાં આવે પ્રકાશના કિરણો પૂંજવામાં બરાબર આ કિરણોને આપણે આપાત કર્યા તો ત્યાંથી કોઈ એક જ દિશામાં એક જ દિશામાં એનું પરાવર્તન થાય તો એવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે। લખીએ આપણે કે જ્યારે કોઈ એક દિશામાંથી પ્રકાશના કિરણોને આપાત કરતા ચળકતી કે સંપૂર્ણ પોલિશ કરેલી લીસી સપાટી પર પરાવર્તન પામી કોઈ ચોક્કસ દિશામાં પ્રકાશના કિરણો પરાવર્તન પામે તો તેવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે।
दाखला तरीके काच द्वारा थतु परावर्तन अथवा अरीसा द्वारा थतु परावर्तन। एज रीते अनियमित परावर्तन की बात करूं અનિયમિતમાં શું કીધું કે જયારે કોઈ ચોક્કસ દિશાઓની પ્રકાશના કિરણો છે ખરબચડી કે અસમતલ સપાટી પર, દાખલા તરીકે હું આ ખરબચડી સપાટી ઉપર લઉં અને અહીંથી પ્રકાશનો કિરણ અહીંયા અપાચ્યો તો એ કિરણ આમ જશે, કોઈ કિરણ અહીંયા અપાચ્યું તો એ આમ જશે। એ જ રીતે જયારે તમે જુઓ તો આપાત કરેલા કિરણો છે, આની દિશા અહીંયા ઉપર તરફ ગઈ, આની આ સાઈડ જઈશ। હવે એ જ રીતે આપણે અહીંયાથી આપાત કર્યો અને પ્રકાશનું કિરણ આ થયું તો આવા પરાવર્તનને કેવું કહેશું આપણે, અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે। જોઈએ કે જ્યારે કોઈ ચોક્કસ દિશામાંથી પ્રકાશના કિરણોને આપાત કરી ખરબચડી કે અસમતલ सपाटी पर थी आपात थई अने अचोक्कस दिशाओं में एटले के प्रकाश फैलाई जाए તેવા પરાવર્તન અનિયમિત પરાવર્તન કહે છે। દાખલા તરીકે પુસ્તક વડે થતું પરાવર્તન, ખુરશી વડે થતું પરાવર્તન, ચલો ફરીથી બંને સમજાવી દઉં તમને। તો કે પરાવર્તનના કેટલા પ્રકાર, બે પ્રકાર છે કે જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશના કિરણોને આપાત કરવામાં આવે છે ત્યારે પાછા ફરવાની જે ઘટના છે તેને શું કહેવામાં આવે છે, પરાવર્તન। પરાવર્તનના બે નિયમો, એક નિયમિત પરાવર્તન અને એક અનિયમિત પરાવર્તન। નિયમિત પરાવર્તન એટલે કે જ્યારે આપાત થયેલા કિરણો કોઈ ચોક્કસ દિશામાં જાય તો તેને નિયમિત પરાવર્તન કહીશું, અને અનિયમિત પરાવર્તન એટલે કે કોઈ ચોક્કસ દિશામાં ન જતા સંપૂર્ણ ફેલાઈ જાય તો તેને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના ટોપિક છે પ્રકાશના પરાવર્તનના નિયમો। પરાવર્તનના નિયમો ચાલુ કરતા પહેલા સૌપ્રથમ આપણે આપાત કોણ અને પરાવર્તન કોણ વિશે જોઈએ। તો કે આ એક સપાટી લઈએ, આ સપાટી પર દોરેલો લંબ છે, આ આપાત કિરણ છે, અને આ છે એ પરાવર્તિત કિરણ છે। બરાબર, આ આપાત બિંદુ છે, આપાત કોણ છે આ, એને થીટા આઈ કહું, પરાવર્તન કોણને થીટા આર કહીએ। તો પેલા કહીએ આપણે આપાત કોણ થીટા આઈ, તો થીટા આઈ ની વાત કરીએ એટલે કે આપાત કોણ ને, તો કે આપાત કિરણ એટલે કોણ, આને આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલ કોણને આપાત કોણ કહે છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો,
કે આપાત કિરણ એ આપાત બિંદુ એ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને શું કહેવામાં આવે છે? આપાત કોણ કહે છે. આપાત કોણને આપણે થીટા આઈ વડે બતાવ્યું. અને પરાવર્તન કોણ થીટા આર ની વાત કરું તો અહીંયા આપાત કિરણ હતું તો અહીં કોણ આવશે? પરાવર્તિત કિરણ આવશે. પરાવર્તિત કિરણ એ આપાત બિંદુ એ જો તો પરાવર્તિત કિરણ ક્યાં કોની સાથે? સપાટીના દોરેલા લંબ સાથે બનાવે. પણ કોણ ક્યાં બિંદુએ બનાવે? આપાત બિંદુએ જ બનાવે છે. આપાત બિંદુએ સપાટીના સપાટીના દોરેલ લંબ સાથે બનાવેલ કોણને પરાવર્તિત અથવા પરાવર્તન કોણ કહે છે? વિદ્યાર્થી મિત્રો, પેલો આપાત કોણ એટલે શું? આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહે છે. પરાવર્તન કોણ એટલે શું? તો કે પરાવર્તન કોણ એટલે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને શું કહેવામાં આવે છે? પરાવર્તન કોણ કહેવામાં આવે છે. પરાવર્તનના બે નિયમો છે. પહેલો નિયમ લઈએ. પહેલો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય. અને પરાવર્તન કોણ સમાન હોય છે એટલે કે થીટા આઈ ઇક્વલ થીટા આર. પેલો નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સમાન મૂલ્યના હોય છે. અને એનો બીજો નિયમ છે કે આપાત કિરણ સપાટીને દોરે લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય અને બીજો આપાત કિરણ સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ કેવા હોય છે? એક જ સમતલમાં હોય છે. અહીંયા સુધી જુઓ. હવે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો પણ કોઈ પણ